વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર જીવવિજ્ઞાન પ્રકરણ ત્રણમાં આગળ ઉપર ગર્ભ ગર્ભસ્થાપનની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું સૌપ્રથમ મિત્રો આપણે લઈએ છીએ વિકાસ કેવી રીતે પ્રેરાય છે ગર્ભ વિકાસની શરૂઆત આપણે કરીએ છીએ પહેલા તબક્કા એટલે કે વિખંડનના તબક્કાથી જેની અંદર નિર્માણ પામેલું જે ફલિતાણ છે એટલે કે શુક્રકોષ અને અંડકોષના ભેગા થવાથી જે દ્વિકીય ફલિતાણનું નિર્માણ થાય છે એ અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય સુધી વહન પામતું હોય છે ફલિતાણ એ અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય સુધી વહન પામતું હોય છે તે જ સમયે એ ફલિતાણની અંદર સમવિભાજન પ્રકારના કોષ વિભાજનની શરૂઆત થઈ જાય છે તો આ પ્રક્રિયાને આપણે વિખંડન તરીકે ઓળખીએ ફરીથી મિત્રો આપણે જાણીએ છીએ આગળ આપણે થિયરી ભણી ચૂક્યા છીએ કે અંડવાહિનીની અંદર ફલનની પ્રક્રિયા શક્ય બને છે અને ફલિતાંડ રચાય છે આ ફલિતાંડ જે છે એ અંડવાહિનીમાંથી આગળ ઉપર જ્યારે ગર્ભાશય તરફ વહન પામતું હોય છે એ જ સમયે તેની અંદર સમવિભાજન પ્રકારના કોષ વિભાજનની શરૂઆત થાય છે તો આ પ્રક્રિયાને આપણે વિખંડન તરીકે ઓળખીએ છીએ બીજો તબક્કો મિત્રો મોરુલાવસ્થા એટલે કે ફલિતાણની અંદર સતત થતા વિખંડનના લીધે એ ફલિતાણ બે કોષોનું ચાર કોષોનું આઠ અને સોળ બાળકોષોનું રચાતું તમને જોવા મળે છે એટલે કે ફલિતાણમાં સતત વિઘટનના કારણે સતત એની અંદર વિખંડનની પ્રક્રિયા જે પ્રેરાય છે એના કારણે બે ચાર આઠ અને સોળ બાળકોષોનો સમૂહ અંદર રચાતો જોવા મળશે તો આવા દરેક એક કોષને આપણે ગર્ભકોષ્ઠી કોષ અથવા તો ગર્ભકોષ્ઠી ખંડ અથવા તો બ્લાસ્ટોમિયસ તરીકે આપણે એને ઓળખીએ છીએ આમ આઠથી સોલ ગર્ભકોષ્ઠી કોષોની આજે રચના બની આઠથી સોલ ગર્ભકોષ્ઠી કોષોની આજે રચના બની તો એ રચનાને એ ગર્ભને આપણે મોરુલા તરીકે ઓળખીએ છીએ મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા ફલનની પ્રક્રિયા પ્રેરાય છે અહીંયા તમે અંડકોષનું આ કોષ કેન્દ્ર જોઈ શકો છો શુક્રકોષનું કોષ કેન્દ્ર અંદર તમને આ જોવા મળે છે એના સિવાય અર્ધિકરણની પ્રક્રિયાના અંતે નિર્માણ પામેલા પ્રાથમિક અને દ્વિતીય બંને ધ્રુકાય પણ તમે અહીંયા જોઈ શકો છો હવે આંડકોષ અને શુક્રકોષ વચ્ચે ફલનની પ્રક્રિયા થશે તો આગળ ઉપર આજે ફલિતાણ તરીકે વર્તે છે એની અંદર વિખંડનની પ્રક્રિયા પ્રેરાશે એટલે કે સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન પ્રેરાશે અને આ પ્રકારે બે કોષીય સ્થિતિ તમને જોવા મળશે બે કોષીય સ્થિતિમાંથી આપણને આ રીતે ચાર કોષીય અવસ્થા મળશે પછી આ રીતે આઠ કોષીય અવસ્થા અને અહીંયા સોલ કોષી અવસ્થા સોલ કોષી અવસ્થા ગર્ભકો તો કોષ્ટી કોષ તરીકે ઓળખીએ છીએ તો આવો આપણને સોલ કોષીય ગર્ભ આજે મળ્યો તો આઠ થી સોલ કોષીય આવી જે રચના બને છે એને આપણે મોરુલા અવસ્થા તરીકે ઓળખીએ છીએ હવે મિત્રો આપણે લઈએ છીએ ત્રીજો મુદ્દો ગર્ભકોષ્ઠ કોથળી કેવી રીતે રચાય તો કે મોરુલા ગર્ભ જે છે એની અંદર વિખંડન હજુ પણ સતત ચાલુ રહે છે વિખંડન પામવાની સાથે સાથે ગર્ભ જે છે એ જેમ જેમ ગર્ભાશય તરફ આગળ વધે છે તેમ તેમ તે ગર્ભકોષ્ઠ કોથળીની અંદર રૂપાંતરિત થતો તમને જોવા મળે છે મોરુલા ગર્ભ જે છે એની અંદર હજુ પણ વિખંડન સતત ચાલુ રહે છે મોરુલા ગર્ભ એટલે આઠથી સોળ કોષીય રચના એમાં હજુ સતત વિભાજન ચાલુ રહે છે અને આ વિભાજન પામતો ગર્ભ એ ધીમે ધીમે ગર્ભાશય તરફ આગળ વધતો જાય છે અને તે ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતરિત થાય છે જે ગર્ભકોષ્ઠ કોથળીમાં એ રૂપાંતરિત થાય છે ત્યાં તમને બહારના ભાગની અંદર કોષોનું એક સ્તર જોવા મળે છે તો ગર્ભકોષથી એ કોષોને આપણે પોષક કોષો તરીકે ઓળખીએ છીએ જે સ્તરમાં ગોઠવાયેલા છે જેને આપણે પોષક કોષો તરીકે ઓળખીએ છીએ તમે એને ટ્રોફોબ્લાસ્ટ તરીકે પણ ઓળખી શકો પોષક કોષો સાથે જોડાયેલા અંદરના ભાગમાં તમને કોષોનો સમૂહ જોવા મળશે તો એને આપણે આંતરિક કોષ સમૂહ અથવા તો અંતઃકોષ સમૂહ તરીકે ઓળખીએ છીએ ફરીથી મિત્રો સ્તર જોવા મળશે એને આપણે પોષક કોષોના સ્તર તરીકે ઓળખીએ છીએ તમે એને ટ્રોફો બ્લાસ્ટ પણ કહી શકો એ પોષક સ્તરની અંદર જે પોષક કોષોનું સ્તર છે એની અંદરની તરફ કોષોના આપણને એક સમૂહ જોવા મળશે તો અંદરના ભાગમાં જોવા મળતા કોષોના સમૂહને આંતરિક કોષ સમૂહ અથવા તો અંતઃકોષ સમૂહ તરીકે ઓળખીએ છીએ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ મોરુલા સ્થિતિનો ગર્ભ હતો આગળ ઉપર અહીંયા ગર્ભકોષ્ઠ કોથળીના નિર્માણની આ શરૂઆત થાય છે અહીંયા તમને પૂર્ણ વિકસિત ગર્ભકોષ્ઠ કોથળી જોવા મળે છે જેમાં બહારના ભાગમાં ગર્ભકોષ્ઠી કોષોનું આખું આ જે સ્તર છે એને આપણે પોષક કોષોના સ્તર તરીકે ઓળખીએ છીએ અને અંદર તમને કોષો અહીંયા તમને ગોઠવાયેલા જોવા મળે છે તમે અહીંયા પણ એ જોઈ શકો છો ગર્ભકોષ્ઠ કોથળીની શરૂઆતની સ્થિતિમાં પણ તો એને આપણે આંતરિક કોષ સમૂહ અથવા તો અંતઃ કોષ સમૂહ તરીકે ઓળખીશું આ સ્તરને આપણે પોષક કોષોના સ્તર તરીકે ઓળખીએ જે તમે અહીંયા પણ આકૃતિમાં જોઈ શકો છો અને આ જે કોષો જે છે એને આપણે આંતરિક કોષ સમૂહના કોષો તરીકે ઓળખીએ છીએ અહીંયા તમને જે ખાલી જગ્યા જોવા મળે છે ખાલી અવકાશ જોવા મળે છે એને આપણે ગર્ભકોષ્ઠ કોથળીની ગુહા તરીકે ઓળખીએ છીએ અને આ ગુહાની અંદર પ્રવાહી ભરેલું હોય છે જેને આપણે ગર્ભકોષ્ઠ પ્રવાહી તરીકે ઓળખીએ છીએ હવે મિત્રો આગળ ઉપર આપણે લઈએ છીએ ગર્ભસ્થાપન ગર્ભના પોષક કોષ સ્તર ગર્ભાશયના અંતસ્તર સાથે જોડાય છે આ જે પોષક કોષોનું સ્તર છે એ ગર્ભાશયની અંદરની એટલે કે એન્ડોમેટ્રિયમ સાથે જોડાય છે ત્યારબાદ મિત્રો આ જે કોષોનો સમૂહ છે જેને આપણે કહીએ છીએ આંતરિક કોષ સમૂહ તો આ જે આંતરિક કોષ સમૂહ છે એમાંથી જ ભાવિ ભ્રૂણ જે છે એ તમને વિભેદિત થતું જોવા મળશે આ કોષોમાંથી જ ભાવિ ભ્રૂણના વિવિધ અંગોનું નિર્માણ થાય છે જ્યારે આજે પોષક કોષોનું સ્તર છે એ તમને ગર્ભાશયની અંદરની દીવાલ એન્ડોમેટ્રિયમ સાથે જોડાણ કરતું જોવા મળે છે આમ પોષક કોષ સ્તર ગર્ભાશયના અંતસ્તર સાથે જોડાય છે જ્યારે આંતરિક કોષ સમૂહ ભાવિ ભ્રૂણ તરીકે વિભેદિત થાય છે જોડાણ બાદ ગર્ભાશયના કોષો ઝડપી વિભાજન પામીને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરી લે છે કારણ કે હવે ગર્ભકોષ્ઠ કોથળી જે છે એ એન્ડોમેટ્રિયમ ઉપર સ્થાપન પામી ચૂકી છે ગર્ભકોષ્ઠ કોથળીનું પોષક સ્તર એન્ડોમેટ્રિયમ સાથે જોડાઈ ચૂક્યું છે પરિણામે હવે ગર્ભાશયના કોષો ઝડપી વિભાજન પામીને આ ગોઠવાયેલી જે ગર્ભકોષ્ઠ કોથળી છે એને ઘેરી લે છે આમ પરિણામ સ્વરૂપે ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયના અંત સ્થાપિત થાય છે જેને આપણે ગર્ભસ્થાપનની ક્રિયા તરીકે ઓળખીએ છીએ ગર્ભસ્થાપનની આ પ્રક્રિયા આગળ ઉપર ગર્ભ ધારણ એટલે કે પ્રેગ્નન્સી ગર્ભાવસ્થા તરફ દોરી જાય છે હવે મિત્રો આપણે લઈએ છીએ અવસ્થા અને ગર્ભીય વિકાસ એમાં સૌ પ્રથમ મુદ્દો લઈએ છીએ જરાયુ લાઝેન્ટ જરાયુ એટલે લાઝેન્ટા સૌ પ્રથમ આપણે લઈએ છીએ જરાયુનું નિર્માણ ગર્ભનું સ્થાપન થયા બાદ ગર્ભના પોષક કોષો પર આંગળી જેવા પ્રવર્ત જોવા મળે છે એક વખત ગર્ભનું સ્થાપન થઈ જાય એના પછી જે ગર્ભના પોષક કોષોનું સ્તર હતું તો આ કોષો ઉપર આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે અને આ પ્રવર્ધોને આપણે જરાયુ જ અંકુર તરીકે ઓળખીએ છીએ મિત્રો તમને આના પછી આપણે જેનો અભ્યાસ કરવાનો છે આકૃતિ પહેલાં બતાવી દઉં કે એક વખત આજે જે ગર્ભ પોષક કોષોના જે સ્તર હતા એની ઉપર આપણે જો આ પ્રકારે તમને પ્રવર્ધો જેવી રચનાઓ દેખાય છે ગર્ભનું સ્થાપન થઈ ગયા પછી જે પોષક કોષો છે એની ઉપર આવા આંગળી જેવા તમને પ્રવર્ધો જોવા મળે છે તો આને આપણે જરાયુ જંકુર તરીકે ઓળખીએ છીએ હવે આ જે જરાયુજર છે એ અને ગર્ભાશયની પેશી જરાયુ જંકુર એટલે કે પોષક કોષો ઉપર જોવા મળતા આંગળી જેવા પ્રવર્ધો જે હમણાં આપણે આકૃતિમાં જોયા તો આ જરાયુ જંકુર અને ગર્ભાશયની પેશી જરાયુ જંકુર અને ગર્ભાશયની પેશી એકબીજા સાથે સંયુક્ત રીતે જોડાણ કરીને એકબીજા સાથે સંકલન સાંધીને ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે ફરીથી મિત્રો ધ્યાનથી સમજજો જરાયુ જ અંકુરણ અને ગર્ભાશયની પેશી એકબીજા સાથે ગાઢ રીતે સંકળાય છે એકબીજા સાથે સંકલન સાંધે છે અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમનું નિર્માણ કરે છે જેને આપણે પ્લાઝેન્ટા એટલે કે જરાયુ તરીકે ઓળખીએ છીએ હવે મિત્રો આપણે લઈએ છીએ જરાયુના કાર્ય જરાયુ જે છે એ ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે જરાયુ એ ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે અને ભ્રૂણ દ્વારા ઉત્પાદિત જે કાર્બન ડાયોક્સાઇડ છે સીઓ અને ઉત્સર્ગ પદાર્થોનો એ નિકાલ કરવાનું કામ પણ કરે છે આમ એ ઓક્સિજન અને પોષક ઘટકો ભ્રૂણને પૂરા પાડે છે તેમજ ભ્રૂણમાંથી નિકાલ પામેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે નકામા ઉત્સર્ગ દ્રવ્યો છે એને બહાર ફેંકવાનું કાર્ય કરે છે જરાયુનું બીજું કાર્ય મિત્ર આપણે જોઈએ તો જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાય છે જરાયુ ભ્રૂણની સાથે ગર્ભનાળ દ્વારા સંકળાય છે અને ભ્રૂણની અંદર તેમજ બહાર પદાર્થોના વહનની અંદર એ મદદરૂપ બને છે એ મિત્રો આપણે આકૃતિમાં જોઈએ જરાયુનો આ ભાગ જે છે એ આ ભ્રૂણ સાથે આ ગર્ભનાળ દ્વારા સંકળાય છે અને આ માર્ગ જે છે એ વહનનું કાર્ય કરે છે ભ્રૂણની અંદર તેમજ બારના ભાગે પદાર્થો જે છે વિવિધ ઘટકો જે છે એના વહનના કાર્ય સાથે સંકળાય છે હવે આપણે મિત્રો ત્રીજું કાર્ય લઈએ તો પેશી તરીકે એટલે કે જરાયુ જે છે એ અંતસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે અને પોતાનામાંથી ઘણા બધા અંતસ્ત્રાવો સ્ત્રાવ કરે છે ઘણા બધા અંતસ્ત્રાવો ઉત્પન્ન કરે છે જરાયુમાંથી એચ સીજી હ્યુમન કોરિયોનિક ગોનેડોડ્રોપિન બીજો અંતઃસ્ત્રાવ એચપીએલ હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન તેમજ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન્સ આ અંતઃસ્ત્રાવો ગર્ભધારણ ગાળાની અંદર જરાયુમાંથી મુક્ત થતા જોવા મળે છે ફરીથી મિત્રો જરાયુ જે છે એ ભ્રૂણને જરૂરી ઘટકો પૂરા પાડે છે અને ભ્રૂણના નકામા ઘટકોના નિકાલનું કામ કરે છે તો આ કાર્ય માટે એ વહનના માર્ગ તરીકે ગર્ભનાળ સાથે સંકલન સાંધે છે જરાયુ જે છે એ ઘણા બધા અંતસ્ત્રાઓને ઉત્પન્ન કરે છે ગર્ભધારણના આ ગાળા દરમિયાન તો એ અંતઃસ્ત્રાઓની અંદર એચસીજી એચપીએલ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરનનો સમાવેશ થાય છે હવે મિત્રો આગળ ઉપર આપણે લઈએ છીએ સ્ત્રીની ગર્ભાવસ્થામાં અંતઃસ્ત્રાઓ અને તેની જરૂરિયાત એટલે કે આવશ્યકતા સ્ત્રીની ગર્ભાવસ્થાની અંદર જરાયોમાંથી એસસીજી એચપીએલ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા અંતસ્ત્રાઓ જે છે એ મુક્ત થતાં જોવા મળે છે આની સાથે સાથે ગર્ભધારણના પાછળના તબક્કાની અંદર અંડપિંડમાંથી રિલેક્સિન અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે ગર્ભધારણના પાછળના તબક્કા દરમિયાન અંડપિંડમાંથી રિલેક્સિન અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે મિત્રો બરાબર યાદ રાખજો એચ સીજી એચપીએલ અને રિલેક્સિન આ ત્રણ એવા અંતસ્ત્રાવો છે જે ફક્ત ગર્ભધારણ દરમિયાન જ ઉત્પન્ન થાય છે એસટીજી એચપીએલ અને રિલેક્સેસિન અંતઃસ્ત્રાવ ફક્ત ગર્ભધારણ દરમિયાન ઉત્પન્ન થાય છે વધારામાં ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના રુધિરમાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન કોટીસોલ પ્રોલેક્ટિન થાઇરોક્સિન વગેરેના સ્તરમાં પણ તમને વધારો થતો જોવા મળે છે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના રુધિરની અંદર ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન કોર્ટિસોલ પ્રોલેક્ટિન થાઇરોક્સિન વગેરે અંતઃસ્ત્રાવોનું પણ તમને ઊંચું પ્રમાણ જોવા મળે છે આ અંતસ્ત્રાવો જે છે એ ગર્ભની વૃદ્ધિના આધાર માટે માતામાં થતા ચયાપચીક ફેરફારો માટે અને ગર્ભધારણની જાળવણી માટે અત્યંત જરૂરી છે આ અંતઃસ્ત્રાવો ગર્ભની વૃદ્ધિના આધાર માટે માતામાં ચયા પછી ફેરફારો માટે અને ગર્ભ ધારણની જરૂરિયાત માટે અત્યંત જરૂરી છે મિત્રો અહીંયા ઉપરની આકૃતિમાં તમે ગર્ભાશયમાં કેવી રીતે માનવ ભ્રૂણની ગોઠવણી થાય છે એ જોઈ શકો છો આ ગર્ભ છે આ ગર્ભ સાથે આ તમને વાહિન્યોયુક્ત ગર્ભનાળ સંકળાયેલી જોવા મળે છે આ જરાયુનો ભાગ છે જેમાં અહીંયા તમે જરાયુ જંકુરો જોઈ શકો છો આ ગર્ભાશયની ગુહા છે અને આ જરદી કોથળી છે જે માનવની અંદર અવશિષ્ટ રચના છે જરદી કોથળી એ માનવની અંદર જોવા મળતી અવશિષ્ટ રચના છે એના પછી મિત્રો આગળ ઉપર આપણે લઈએ છીએ ગર્ભાશયમાં સ્થાપિત જે ગર્ભ છે તો એ ગર્ભની અંદર ગર્ભસ્તરોનું વિભેદન કેવી રીતે થાય છે ગર્ભાશયમાં સ્થાપિત ગર્ભની અંદર જે આંતરિક કોષ સમૂહ છે એટલે કે અંતઃકોષ સમૂહ એ બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર અને અંદરની તરફ અંતઃગર્ભસ્તરમાં વિભેદન પામે છે આંતરિક કોષ સમૂહમાંથી બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તરનું વિભેદન થઈ જાય એના પછી આ બંને ગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર સર્જાય છે આ માનવ જે છે એ ત્રિગર્ભસ્તરીય પ્રાણી છે અને આ ત્રણ ગર્ભસ્તરો જે છે એ ભ્રૂણની બધી જ પેશી એના બધા જ અંગોનું નિર્માણ કરે છે હવે જે આંતરિક કોષ સમૂહ છે એ આંતરિક કોષ સમૂહ એટલે કે અંતઃકોષ સમૂહ સ્ટેમ સેલ તરીકે ઓળખાતા અવિભેદિત કોષો પણ ધરાવે છે સૌ પ્રથમ મિત્રો આપણે લીધું કે આંતરિક કોષ સમૂહમાંથી ત્રણ ગર્ભસ્તરનું નિર્માણ થયું બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર ગર્ભસ્તર પહેલાં બન્યા એના પછી બંનેની વચ્ચે મધ્ય ગર્ભસ્તર રચાયું અને આ ત્રણે ત્રણ ગર્ભસ્તરમાંથી આગળ ઉપર ભ્રૂણના વિવિધ પેશી અને અંગનું નિર્માણ થવાનું છે તો આ જે આંતરિક કોષ સમૂહ છે એટલે કે અંતઃકોષ સમૂહ એ સ્તંભ કોષો એટલે કે સ્ટેમ સેલ તરીકે ઓળખાતા અવિભેદિત કોષો પણ ધરાવે છે અને આ કોષો જે છે એ બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે હવે મિત્રો કેટલીક વધારાની આપણે માહિતી લઈએ કે આપણે આગળ ઉપર જે ત્રણ ગર્ભસ્તરની વાત કરી તો એ ત્રણ ગર્ભસ્તરોમાંથી કઈ કઈ રચનાઓનું સર્જન થાય છે આ રચનાઓ વિશેનો ઉલ્લેખ આપણી બુકમાં નથી કરેલો મિત્રો થોડીક વધારાની માહિતી મેળવીએ બાહ્ય ગર્ભસ્તરમાંથી ત્વચાનું અધિચર્મ મુખગુહા અને મળાશયના અંદરના અસ્તરનું તેમજ ચેતાતંત્રનું સર્જન થાય છે મધ્ય ગર્ભસ્તરમાંથી કંકાલતંત્ર સ્નાયુતંત્ર ત્વચાનું નિચર્મ રુધિરાભિષણ તંત્ર ઉત્સર્જન તંત્ર પ્રજનન તંત્ર શ્વસન તંત્ર અને તંત્રના બહારના આવરણનું નિર્માણ થાય છે જ્યારે અંતઃ ગર્ભસ્તરમાંથી અન્ન માર્ગનું અંદરનું અસ્તર શ્વસન તંત્રનું અંદરનું અસ્તર વિવિધ ગ્રંથિઓ તેમજ મૂત્રાશયના અસ્તરનું નિર્માણ થાય છે હવે મિત્રો આપણે લઈએ છીએ કે મનુષ્યમાં ગર્ભ વિકાસની મુખ્ય કઈ કઈ લાક્ષણિકતાઓ જોવા મળે છે મનુષ્યમાં ગર્ભ વિકાસની મુખ્ય કઈ કઈ લાક્ષણિકતાઓ જોવા મળે છે અહીંયા આપણે લખ્યું છે ગર્ભ વિકાસનો સમય એટલે કે ગર્ભાવસ્થા સામે તમને દર્શાવેલ છે એની મુખ્ય લાક્ષણિકતાઓ એક મહિનાના અંતે તમને ગર્ભની અંદર કઈ લાક્ષણિકતા જોવા મળશે તો હૃદયનું નિર્માણ હૃદયના ધબકવાની શરૂઆત બીજા મહિનાના અંતે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓનું નિર્માણ બીજા મહિનાના અંતે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓનું નિર્માણ ત્રીજા મહિનાના અંતે એટલે કે બાર અઠવાડિયાના અંતે મોટા ભાગના મુખ્ય અંગતંત્રોનું નિર્માણ થાય છે ઉપાંગો અને બાહ્ય જનનાંગોની પણ સારી રીતે વિકાસ થતો તમને જોવા મળે છે ત્રીજા મહિનાના અંતે મોટા ભાગના મુખ્ય અંગતંત્રોનું નિર્માણ થાય છે ઉપાંગો અને બાહ્ય જનનાંગોનો પણ સારી રીતે વિકાસ થાય છે પાંચમા મહિનાના અંતે ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા ઉપર વાળ જોવા મળે છે છઠ્ઠા મહિનાના અંતે એટલે કે ચોવીસ અઠવાડિયાના અંતે શરીર ઉપર સૂક્ષ્મ વાળ જોવા મળે છે એટલે કે શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે આંખના પોપચા અલગ પડે છે પાપણોનું નિર્માણ થાય છે અને નવમા મહિનાના અંતે ગર્ભ સંપૂર્ણ વિકસિત બને છે અને પ્રસવ માટે તૈયાર થાય છે હવે મિત્રો આપણે લઈએ છીએ પ્રસૂતિ અને દુગ્ધ સ્ત્રાવ સૌ પ્રથમ આપણે લઈએ છીએ પ્રસૂતિની પ્રક્રિયા એટલે કે બાળકના જન્મની ક્રિયા મનુષ્યના અવસ્થાનો જે સરેરાશ સમયગાળો છે એ આશરે નવ મહિનાનો છે તો આ સમયગાળાને આપણે ગર્ભાધાન અથવા તો ગરબા કાળ તરીકે ઓળખીએ છીએ અવસ્થાના અંત સમયગાળામાં ગર્ભા અવસ્થાના અંત સમયગાળામાં સ્ત્રીના ગર્ભાશયની અંદર બહુ જ શક્તિશાળી એવા સંકોચનો પ્રેરાય છે તેના કારણે ગર્ભ જે છે એ શરીરની બહાર નિકાલ પામે છે તો આ ક્રિયાને આપણે પ્રસૂતિની ક્રિયા તરીકે ઓળખીએ છીએ પ્રસૂતિની જે ક્રિયા છે એ જટિલ ચેતા અંતસ્ત્રાવી અસરથી પ્રેરાય છે પ્રસૂતિની પ્રક્રિયા જટિલ એવા ચેતા અંતસ્ત્રાવીથી પ્રેરાય છે પૂર્ણ વિકસિત ભ્રૂણ અને જરાયુમાંથી પ્રસૂતિ માટેના સંકેતો ઉત્પન્ન થાય છે પૂર્ણ વિકાસ પામેલો જે ભ્રૂણ છે એ ભ્રૂણ અને જરાયુ આ બંનેમાંથી પ્રસૂતિ માટેના સંકેતો ઉત્પન્ન થાય છે અને તે ગર્ભાશયની અંદર હળવા સંકોચનને પ્રેરે છે ભ્રૂણ અને જરાયુમાંથી પ્રસૂતિ માટેના જે સંકેતો ઉત્પન્ન થયા એના કારણે ગર્ભાશયની અંદર હળવા સંકોચન પ્રેરાય છે તો એને આપણે ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખીએ છીએ આ પ્રક્રિયા માતાની પિચટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસીનનો સ્ત્રાવ પ્રેરે છે એટલે કે જ્યારે ગર્ભાશયની અંદર હળવા સંકોચનો પ્રેરાયા એટલે તરત જ માતાની જે પિચટરી ગ્રંથિ છે એમાંથી ઓક્સિટોસીનનો સ્ત્રાવ પ્રેરાય છે આ ઓક્સિટોસીન જે છે એ હવે ગર્ભાશયના સ્નાયુઓ ઉપર અસર કરે છે અને એના કારણે હવે ગર્ભાશયના જે હળવા સંકોચનો હતા એ હવે શક્તિશાળી સંકોચનોની અંદર રૂપાંતરિત થાય છે એટલે કે ઓક્સિટોસિનના સ્ત્રાવના કારણે ગર્ભાશયની અંદર હવે શક્તિશાળી સંકોચન પ્રેરાય છે ગર્ભાશયનું સંકોચન ઓક્સિટોસિનના વધુ સ્ત્રાવને ઉત્તેજે છે ગર્ભાશયનું સતત જે સંકોચન છે એ હજુ વધુને વધુ ઓક્સિટોસિનના વધુ સ્ત્રાવને ઉત્તેજે છે સતત ગર્ભાશયના સંકોચન અને ઓક્સિટોસિનના સ્ત્રાવ આ વચ્ચેની જે પરાવર્તિત ક્રિયા એ સતત ચાલવાના કારણે ગર્ભાશયનું વધુને વધુ હજુ શક્તિશાળી સંકોચન ઉત્તે જાય છે આમ આ સંકોચન જ બાળકને પ્રસવ માર્ગ દ્વારા ગર્ભાશયમાંથી બહાર નિકાલ તરફ દોરી જાય છે અને શિશુનો પ્રસવ એટલે કે જન્મ થાય છે હવે મિત્રો આપણે લઈએ છીએ દુગ્ધ ધારણ દુગ્ધનો થતો સ્ત્રાવ એની અંદર અવસ્થા દરમિયાન સ્ત્રીની જે સ્તન ગ્રંથિઓ છે એની અંદર વિભેદીકરણની પ્રક્રિયા પ્રેરાય છે અવસ્થા દરમિયાન સ્ત્રીની જે સ્તન ગ્રંથિઓ છે એમાં વિભેદીકરણ પ્રેરાય છે અવસ્થાના અંત તરફ જતા આ સ્તન ગ્રંથિઓ દૂધના ઉત્પાદનનું કાર્ય શરૂ કરે છે એને આપણે દુગ્ધ સ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ દુગ્ધ સ્ત્રાવ નવા જન્મેલા બાળકને પોષણ આપવા માટે માતાને મદદ કરે છે દુગ્ધ સ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન દૂધ ઉત્પાદનને કોલેસ્ટ્રોલ કહે છે તે ઘણા એન્ટીબોડી મુખ્યત્વે આઈજીએ આઈજીએ એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિનનો અણુ આઈજીનો અર્થ થાય છે ઇમ્યુનોગ્લોબ્યુલિન તો ઇમ્યુનોગ્લોબ્યુલિનનો અણુ એ એટલે કે એન્ટીબોડી આઈજી એ ધરાવે છે કોણ તો કે કોલેસ્ટ્રોમ કોલેસ્ટ્રોમ એ દુગ્ધ સ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન તમને દૂધ ઉત્પાદન જે જોવા મળે છે એના માટે શબ્દ વાપર્યો છે આપણે એને કોલેસ્ટ્રોમ તરીકે ઓળખીએ છીએ તો એ કોલેસ્ટ્રોમની અંદર મેક્સિમમ તમને આઈજી એટલે કે એન્ટીબોડીની હાજરી જોવા મળે છે કોલેસ્ટ્રોલ જે છે એ નવા જન્મેલા બાળકોની અંદર રોગ પ્રતિકારકતા વિકસાવવામાં અત્યંત ઉપયોગી બને છે બાળકના સ્વસ્થ ઉછેર માટે બાળકની વૃદ્ધિના શરૂઆતના સમયગાળા દરમિયાન માતાનું દૂધ એને મળવું અનિવાર્ય છે આજના વિડીયોની અંદર મિત્રો અહીં સુધીની માહિતી આ વિડીયોમાં આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ આગળના વિડીયોની અંદર આપણે જનીન વિદ્યાનો અભ્યાસ કરીશું